સ્થાનિક ચૂંટણીને લઈને રાજકીય ગરમી ચરમ સીમા પર પહોંચી ગઈ છે ત્યારે કોંગ્રેસથી અને સીયુઆઈ પાંખ દ્વારા સમગ્ર રાજ્યમાં નોકરી દો નહીં તો ડિગ્રી વાપસ લો અભિયાનની શરૂઆત કરવામાં આવી છે એનએસયુઆઈ દ્વારા લોકો માટે ફોન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની શિક્ષણ નીતિનો રાજ્યનો યુવાન ભોગ બન્યો છે મેડિકલ એન્જિનિયર જેવી ડિગ્રી મેળવવા લાખો રૂપિયાનો ખર્ચ કર્યા પછી પણ ગુજરાતના યુવાનોને નોકરી મળી રહી નથી તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે લાખો યુવાનો રોજગારી માંગી રહ્યા છે તે મહિપાલસિંહે કહ્યું છે નોકરી દો યા ડિગ્રી વાપિસ લો નામનું જે મારું આ અભિયાન છે એ આજથી ગુજરાતની અંદર ચાલુ કરવામાં આવશે અને સતત 15 દિવસ સુધી આ અભિયાન ચાલશે આ અભિયાનને ભેજવા પાછળનો અમારો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આપ સૌ જાણો છો ગુજરાતમાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ભરપૂર પ્રયાસો થઈ રહ્યા છે અને ટિકિટો પણ ઘણી બધી ડિક્લેર થઈ ગઈ છે અને ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો ચૂંટણીના મેદાનમાં પણ આવી ગયા છે કોંગ્રેસ પક્ષને એના વિદ્યાર્થી પાંખ તરીકે કંઈક મદદ કરી શકીએ એનાથી પણ વિશેષ આ રાજ્યના વિદ્યાર્થીઓને જાગૃત કરી શકીએ આ રાજ્યનો યુવાન આ રાજ્યનો વિદ્યાર્થી લાખો રૂપિયાની ફીસ ભરી એમબીએની ડિગ્રી પ્રાપ્ત કરી ચૂક્યો છે એન્જિનિયર તો થઈ ચૂક્યો છે કોઈ કે પીએચડી સુધીની ડિગ્રીઓ પ્રાપ્ત કરી છે તેમ છતાં પણ હજુ સુધી એને રોજગાર મળ્યો નથી તો આ રોજગાર ન મળવાના કારણે જ્યારે અમે તમારી વચ્ચે આવ્યા છીએ અને જે ડિગ્રીઓ છે એમણે ચોકડી મારીને તમારી સમક્ષ જે ઉપસ્થિત કરી છે એ ડિગ્રીઓ એમના માટે ક્યાંક ને ક્યાંક કોઈ કામની રહી નથી આ રાજ્યના લાખો યુવાનો આ રાજ્ય સરકારની તેમજ કેન્દ્ર સરકારની શિક્ષણ નીતિને કારણે ભોગ બન્યા છે અમને દેખા કે 99,000 કરોડ કા બજેટ જો લગભગ 99,000 કરોડ કા બજેટ જો પિછલી બજેટ સત્ર મેં શિક્ષા કો દિયા ગયા થા વો ઇસ બાર લગભગ 93,000 કે આસપાસ જિસમેં સીધી સીધી જો હૈ 6,000 કરોડ કી કટોતી કેન્દ્ર સરકાર ને કી તો ઇસસે પૂરે દેશભર કે નૌજવાનો મેં કહીં ને કહીં નિરાશા કા ભાવ હૈ ઓર ભારતીય રાષ્ટ્રીય છાત્ર સંગઠન જો લગાતાર હર મોરચે પે છાત્રો કી સમસ્યા ઉઠાતા આ રહા હૈ ઉસી કડી મેં ગુજરાત એનએસયુઆઈ કે બેનર તલે આજ હમને નોકરી દો યા ડિગ્રી વાપસ લો કા એક કેમ્પેન આપકે સમક્ષ પેશ કિયા હૈ और इस कैंपेन को हम पूरे गुजरात में अलग अलग जिला मुख्यालयों पे और जहां जहां हमारी कैंपसेज है वहां की यूनिट के माध्यम से सरकार को जागरूक करने के लिए उनका छात्रों की मांगों को लेकर ध्यान आकर्षण करने के लिए और जो पुरानी घोषणाएं उनकी की गई थी उनके प्रति उनका ध्यान आकर्षित करवाने के लिए हम जो है एनएसयूआई जन जागरण का यह अभियान प्रारंभ करने जा रही है जिसके तहत हम जो छात्रों की मांगे हैं कि एक छात्र महंगी शिक्षा ग्रहण करके बड़ी बड़ी डिग्रियां लेके बहुत लंबे समय से बेरोजगार होके बैठा है और सरकार जो है पूरी तरीके से गहरी नींद में सोई हुई है सरकार जो है जाग नहीं रही है तो एनएसयूआई उसको जगाने का प्रयास करेगा